જય શ્રી કૃષ્ણ બાળકો, નમસ્કાર. આજે આપણે ધોરણ એક વિષય ગણિતની અંદર, આની અગાઉ આપણે વિડીયોમાં ઉપર અને નીચે, ઉપરની વસ્તુ કઈ નીચેની કઈ એ સમજ્યા હતા. આજે હવે આપણે ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ, ગબડે શું અને સરકે શું એ જોઈએ. દડો છે તો દડો ગબડે, પેન્સિલ હોય તો પેન્સિલ ગબડે, ટમેટું તો ગબડે, લસણ ગબડે, દૂધી ગબડે. આ જે અમુક બધી વસ્તુઓ છે, નાખવાને એટલે આમ ગબડવું, એટલે આમ કૂદકા મારી મારી મારીને આવવું, અને સરકવું એટલે કે ભાઈ કોઈ બોક્સનું ખોખું છે અને જેની સપાટી લીસી છે એને તમે આમ કરીને ફેંકીએ આપણે, એટલે સરકીને તમારી પાસે આવે. જ્યારે જેની સપાટી એકદમ લીસી નથી, એ ગબડી ગબડી અને કૂદી કૂદીને આપણે એને પકડી શકીએ. જેમ કે દડો, દડાને તમે આમ નાખશો તો સરકશે નહીં, એ આમ આમ ગોળ ગોળ કૂદતો કૂદતો આગળ વધશે. તો પેન્સિલ, પેન્સિલની સપાટી એકદમ લીસી હોતી નથી એટલે એ ગબડતી વસ્તુમાં આવશે. આપણને એવું લખ્યું છે ગબડતી વસ્તુ પર સાચાની નિશાની કરો. તો આપણે આ સાઈડ કરીએ, ચલો, એટલે કે ભાઈ આ ગબડતી વસ્તુ છે, પેન્સિલ એ ગબડતી વસ્તુ કહેવાય, દડો એ ગબડતી વસ્તુ કહેવાય. તમારે પાઠ્યપુસ્તકમાં આપેલું છે, હું તમને પેજ કહી દઉં, પાના નંબર 12, ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ. માખણ, માખણનું જે બોક્સ આવે છે એ ગબડે નહીં, એની સપાટી એકદમ લીસી હોય છે, ઉપરથી પકડે, એ સરકતી વસ્તુમાં આવશે એટલે એના પાસે સાચાની નિશાની થશે નહીં. ડુંગળી, હા તો ડુંગળી એ ગબડતી વસ્તુ છે, કારણ કે એની સપાટી લીસી નથી, એને આપણે ફેંકતા એ ગબડે છે. તમારે ઘરે ટ્રાય કરવી હોય તો કરી જોજો, પ્રેક્ટિકલ અનુભવ. દૂધી, હવે આવશે સરકતી વસ્તુ પર નિશાની કરો, તો આમાંથી શું સરકે? તો આવશે દૂધી, ના દૂધી સરકે નહીં, દૂધી પણ ગબડે જ. ટમેટું, એ પણ ગબડશે કારણ કે ગોળ છે, ભલે એની સપાટી લીસી હોય પણ એ પણ ગબડશે નહીં, સોરી સરકશે નહીં, એ પણ ગબડશે જ. બેગ, સુટકેસ, આપણે જે બહાર ગામ જઈએ ત્યારે આપણે જેની અંદર સામાન ભરીને લઈ જઈએ છીએ, આપણા કપડાને બધું, એ બેગ, તો એ સરકતી અથવા તો આમ બહાર કરી દો, ચલો ને, તો સરકતીમાં તો બેગ. અને પાવર, લો જે પાવર આવે છે ગોળ, એ તમે આમ નાખો તો એ સરકશે, કારણ કે પાવરની સપાટી કેવી હોય છે? લીસી. અને આમ કરીને આમ જો પાવરને તમે આમ ફેંકો ગોળ, તો એ ગોળ 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 ફરતો આવે છે એટલે એકદમ સરકે પણ નહીં, એટલે આપણે સોરી બાળકો એને સરકતામાં નહીં લઈ શકીએ, એટલે આપણે ખાલી બેગ જ સરકવામાં આવશે, બાકી એક પણ વસ્તુ સરકતી વસ્તુની અંદરની નિશાનીમાં આવશે નહીં. હવે આપણે આગળ જોઈએ બાળકો, સમજદાર દાદીની વાર્તા છે જે પાના નંબર 13 પર. એક ઘેટાનું બચ્ચું હતું, પછી આપણે આ વિભાગ કરીએ, પહેલાં એક વાર્તા સમજી લઈએ. તે પોતાની દાદીને મળવા ગયું અને એને એવું મળવા જવાનું વિચાર્યું કે મારે મારી દાદીને મળવા જવું છે. તો જંગલના રસ્તામાં એને એક વરુ મળ્યું, વરુ કે હું તને ખાઈ જાઉં, મને ભૂખ લાગી છે. તો ઘેટું શું કહે છે? કૃપા કરી મને જવા દો, કૃપા કરી મને જવા દો, એટલે મને મહેરબાની કરો, દયા કરી મને અત્યારે જવા દો, હું મારી દાદીને મળવા જાઉં છું, હું જ્યારે પાછો આવીશ ત્યારે તમે મને ખાઈ જાજો. તો ઘેટું કે ભલે જા, તું તારી દાદીને મળીને આવજે, તું મળી શકે છે, જા. જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેની દાદી માને તેણે વરુની વાત કરી કે મને એક વરુ આવી રીતે ખાવા
રસ્તામાં મળ્યો હતો અને હવે હું જઈશ ત્યારે એ મને ખાઈ જશે, એટલે એની દાદીમાએ એક યુક્તિ કરી અને એને ઢોલકમાં સંતાડી દીધું. અને દાદીમાએ તો ઢોલકને સરસ રીતે સડક પર, સડક એટલે રોડ, રોડ પર ગબડાવ્યું. તો ઢોલ શેમાં આવે? ગબડતી વસ્તુમાં. અને ઢોલકની નીચેની તરફ એ ગબડવા માંડ્યું. દાદીમાએ ઢોલને સડક તરફ ગબડાવ્યું એટલે ઢોલ તો સરસ નીચે તરફ ગબડવા લાગ્યું. અને ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈ બેઠું હતું. તો શું પૂછે છે ઢોલને? શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતું જોયું? તો ઢોલમાંથી શું અવાજ આવ્યો? ના. વરુને શંકા ગઈ કે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું. પણ વરુ તેને પકડે તે પહેલાં તો ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને તેણે પોતાના દાદીમાનો ખૂબ ખૂબ આભાર માન્યો, કારણ કે તેના દાદીમાએ યુક્તિ કરી અને એને ઢોલની અંદર સંતાડી દીધો અને એ વરુથી બચી ગયું. તો ઢોલનો આકાર કેવો હતો? લંબગોળ. ઢોલની બે બાજુની સપાટી કેવી હતી? લીસી, આપણે જે હાથથી વગાડીએ તે. પણ ઉપરની સપાટી ખરબચડી હતી, એને ગબડાયું શકાય, એને સરકાય નહીં. હવે આપણે આગળ વધીએ બાળકો. નાની સંખ્યા ફરતે ગોળ કરો. હવે નાની સંખ્યા કોને કહેવાય અને મોટી સંખ્યા કોને કહેવાય? આપણે જ્યારે એકડા બોલવાના શરૂ કરીએ તો ઉપર જે બોલાતી હોય એ સંખ્યા નાની, પછી જે સંખ્યા આવતી હોય એને મોટી સંખ્યા કહેવાય. ધારો કે એક બે, તો એક એ નાના અને બે એ એકથી મોટા થઈ ગયા કહેવાય. પાંચ બે, તો પહેલાં કઈ સંખ્યા બોલાય? આપણે એકડા બોલીએ તો એક બે ત્રણ ચાર પાંચ, બે પહેલાં બોલાય. તો બે એ નાની સંખ્યા છે. ત્રણ અને છ, ત્રણ ચાર પાંચ છ, ત્રણ પહેલાં બોલાય એટલે ત્રણ નાની સંખ્યા. નવ દસ અગિયાર, નવ નાની સંખ્યા. એક બે ત્રણ ચાર, તો એક પહેલાં બોલ્યા એટલે એક એ નાની સંખ્યા છે. હવે સત્તર અને ઓગણીસમાં, તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. સત્તર પહેલાં બોલાયા એટલે જે પહેલાં બોલાય છે એ નાના. વીસ અને પંદરમાં, પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ. પંદરને સૌથી પહેલાં બોલાય છે, વીસ એના પછી આવે છે. બાર પહેલાં આવે, બાર તેર ચૌદ, ચૌદ પછી આવે. સોળ સત્તર અઢાર, સોળ પહેલાં આવે એટલે સોળ નાની સંખ્યા. પાંચ અને બેમાં બે નાના, ત્રણ અને છમાં ત્રણ નાના, નવ અને અગિયારમાં નવ નાના, ચાર અને એકમાં એક નાનો, સત્તર અને ઓગણીસમાં સત્તર નાના, વીસ અને પંદરમાં પંદર નાના, બાર ને ચૌદમાં બાર નાના, સોળ અને અઢારમાં સોળ એ નાની સંખ્યા છે. હવે મોટી સંખ્યા ફરતે, મેં તમને કીધું એ જ પ્રમાણે, એક શીખો એટલે બીજી એની મેતે આવડી જાય, કે ઉપર હોય લાઈનમાં બોલવામાં જે પહેલાં આવતી હોય એ નાની અને પછી આવતી હોય એ મોટી. ચાર પાંચ છ, ચાર પહેલાં બોલાય અને છ પછીથી બોલવામાં આવ્યા એટલે છ એ મોટી સંખ્યા છે. ત્રણ ત્રણ, સોરી બાળકો, ત્રણ ચાર પાંચ છ સાત, તો ત્રણ એ નાની સંખ્યા છે અને સાત એ મોટી સંખ્યા છે, કેમ કે ત્રણ પહેલાં બોલાય અને સાત પછી બોલાય. પાંચ છ સાત આઠ નવ, નવ એ મોટી સંખ્યા છે, દસ એ મોટી સંખ્યા છે આઠ અને દસમાં, કારણ કે આઠ પહેલાં આવે ને દસ પછી આવે. આટલું જ ધ્યાન રાખવાનું છે, પહેલાં આવે એ નાની, પછી આવે તે મોટી. આપણે એકડા બોલવાની લાઈનમાં બાર અને દસ, એમાં બાર પછી આવે અને દસ પહેલાં બોલાય. તેર અને પંદરમાં પંદર પછી આવે, તેર પહેલાં બોલાઈ જાય. અગિયારની લાઈનમાં અઢાર પહેલાં, સોળ પહેલાં આવે, અઢાર પછી આવે. સત્તર અને વીસમાં વીસ સૌથી છેલ્લે આવે એટલે મોટી. અગિયારની લાઈનમાં સૌથી મોટામાં મોટી સંખ્યા આવશે તો વીસ. ચડતો ક્રમ લખો. ચડતો ક્રમ એટલે સીધા એકડા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, એ સીધા એકડા, એ ચડતો ક્રમ.
ઉતરતો ક્રમ એટલે ઊંધા એકડા, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 એને ઊંધા એકડા અથવા તો ઉતરતો ક્રમ પણ કહેવાય. ચડતો ક્રમ 2, 3, 4, 4 પછી આયા 5, 6, 7, 8, 9 આપેલા છે 10. 11 પછી આવશે 12, 13, 14, 15, 16 આપેલા છે 17, 18, 19 ઉતરતો ક્રમ 10 પછી 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 19, 18, 17, 16, 15, 14, 13, 12 આ આયા આપણા ઉતરતા એકડા. જય શ્રી કૃષ્ણ બાળકો, નમસ્કાર.